નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ફ્રી ક્લાસીસ યુટ્યુબ ચેનલની અંદર. આજના વિડીયોમાં આપણે વલસાડ જિલ્લા વિશે માહિતી મેળવવાના છે. આગળના વિડીયોઝમાં આપણે બનાસકાંઠા, બોટાદ અને મોરબી જિલ્લા વિશે માહિતી મેળવી. તો ચાલો આપણે જોઈએ આ જિલ્લાની મહત્વની બાબતો જે વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતી આવેલી છે. તો સર્વપ્રથમ વલસાડનું મુખ્ય મથક વલસાડ છે, તેથી તે પૂછાઈ શકે તેમ નથી. ત્યારબાદ સૌથી વધુ પૂછાયેલો પ્રશ્ન કે ગુજરાતનો એવો કયો જિલ્લો છે જે એકમાત્ર જિલ્લાની સરહદ ધરાવે છે, તો તેનો જવાબ આવશે વલસાડ. વલસાડ કયા જિલ્લાની સરહદ ધરાવે છે એવો પ્રશ્ન જો આપને પૂછવામાં આવશે તો તેનો જવાબ આવશે નવસારી. ત્યારબાદ હવે આપણે જોઈએ વલસાડની મહત્વની બાબતો જે વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલી છે. તો સર્વપ્રથમ વલસાડ કયા નદીના કિનારે વસેલું છે, તો તેનો જવાબ આવશે ઓરંગા નદીના કિનારે. ત્યારબાદ સંજાણ બંદર પર પારસીઓ સર્વપ્રથમ ઉતર્યા હતા, ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. આપ પોતાની બુકમાં અશોકા નોંધી લેશો કે પારસીઓ સર્વપ્રથમ ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા, તો તેનો જવાબ આવશે સંજાણ. તે વખતે સંજાણમાં કોનું શાસન હતું, તો તેનો જવાબ આવશે જાદી રાણાનું. ત્યારબાદ ઉદવાડામાં જે પારસીઓ પવિત્ર અગ્નિ લાવેલા ઈરાનથી, તે હજી સુધી ત્યાં શાસવવામાં આવે છે અને આજ સુધી પણ તે પ્રજ્વલિત છે. તેથી ઉદવાડાને પારસીઓનું કાશી પૂછાયેલો પ્રશ્ન છે. પોતાની બુકમાં નોંધી લેશો કે પારસીઓના કાશી તરીકે ક્યું શહેર જાણીતું છે, તો તેનો જવાબ આવશે ઉદવાડા. અને જો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ઉદવાડા કઈ નદીના કિનારે વસેલું છે, તો તેનો જવાબ આવશે કોલક નદીના કિનારે. ત્યારબાદ સૌથી વધુ શહેરી પુરુષ અને સ્ત્રી સાક્ષરતા ધરાવતો જો કોઈ જિલ્લો હોય તો તે આવશે વલસાડ. ત્યારબાદ ધરમપુરમાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડે છે, તેથી તેને ગુજરાતનું ચેરાપુંજી તરીકે ઓળખવામાં આવે છે. ક્યારેક ક્યારેક કપડાદા પણ આપણે લઈ શકીએ છીએ, પરંતુ મોટે ભાગે જો આપણે રિલેટેડ આન્સર જોઈએ તો તે ધરમપુર જ આવશે. ત્યારબાદ નંદીગ્રામ આશ્રમ એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ક્યાં આવેલો છે, તેનો જવાબ આવશે વલસાડ. નંદીગ્રામ આશ્રમ કોણે સ્થાપ્યો હતો, તેનો જવાબ આવશે મકરંદ દવેએ. ત્યારબાદ ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન કે લેડી વિલ્સન મ્યુઝિયમ ક્યાં આવેલું છે, તો તેનો જવાબ આવશે વલસાડની અંદર. સીકુ અને હાપુસ કેરીના ઉત્પાદનમાં પ્રથમ નંબર જો કોઈ આવતો હોય તો તેનો છે વલસાડ. પોતાની બુકમાં નોંધી લેશો, કારણ કે ખેતી આધારિત પ્રશ્નો પણ ઘણી વખત સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે, તેથી વલસાડ જિલ્લો એ સીકુ અને હાપુસ કેરીના ઉત્પાદનમાં પ્રથમ છે. ત્યારબાદ વલસાડની અંદરના ડુંગરોની વાત કરીએ તો પારનેરાની ટેકરીઓ જ્યાં શિવાજીની કુળદેવી તુલજાભવાની માતાનું મંદિર આવેલું છે, તે વલસાડની અંદર આવેલી છે. પારનેરાની ટેકરીનો સૌથી ઊંચું શિખર જો પૂછવામાં આવે તો તે આવશે વિલ્સનની ટેકરીઓ. એટલે જો આપણે પારનેરાની ટેકરીઓ અથવા વિલ્સનની ટેકરીઓ ક્યાં આવેલી છે એવું પૂછવામાં આવે તો તેનો જવાબ વલસાડ આવશે. ત્યારબાદ આપણે જોઈએ અગત્યની બાબતો તો અતુલ રંગ રસાયણનું કારખાનું ક્યાં આવેલું છે એવો પ્રશ્ન જો આપણે પૂછવામાં આવે તો તે છે વલસાડની અંદર. અતુલ રંગ રસાયણના કારખાનાની સ્થાપના કસ્તુરભાઈ લાલભાઈ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ વાપી ક્યાં આવેલું છે એવો પ્રશ્ન પૂછવામાં આવે તો તેનો જવાબ આવશે વલસાડ. વાપીને હુલામણા નામ પણ ઘણી વખત પૂછાય છે, તો વાપીને ઔદ્યોગિક નગરી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વૃંદાવન ફિલ્મ સ્ટુડિયોનો પ્રશ્ન એક વખત પૂછાયેલ છે. વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો ઉમરગામની અંદર આવેલું છે, તેથી આપ પોતાની બુકમાં તે નોંધી શકો છો. ત્યારબાદ વન સેવા મહાવિદ્યાલય પણ વલસાડની અંદર બિલુસડી પર આવેલું છે. ત્યારબાદ દમણગંગા ડેમનો જો પ્રશ્ન પૂછવામાં આવે તો તે પણ વલસાડની અંદર આવેલું છે. ફરી એક વખત આપણે સ્પીડથી નજર નાખી લઈએ તો સર્વપ્રથમ આપણે જોઈએ તો કે મુખ્ય મથક વલસાડનું વલસાડ છે. ત્યારબાદ વલસાડ એકમાત્ર એવો જિલ્લો છે જેની સરહદ એક જ જિલ્લાને સ્પર્શે છે. ત્યારબાદ વલસાડ ઓરંગા નદીના કિનારે વસેલું છે. પારસીઓ સર્વપ્રથમ સંજાણ બંદરે ઉતર્યા હતા, ત્યારે તેના રાજાનું નામ જાદી રાણા હતું. ઉદવાડામાં પવિત્ર અગ્નિ શાસવવામાં આવ્યો છે, તેથી તેને પારસીઓનું કાશી કહેવામાં આવે છે અને તે કોલક નદીના કિનારે વસેલું છે. સૌથી વધુ સ્ત્રી સાક્ષરતા વલસાડની અંદર છે. ત્યારબાદ ધરમપુરમાં સૌથી વધુ વરસાદ પડતો હોવાથી તેને ગુજરાતનું ચેરાપુંજી કહેવામાં આવે છે. લેડી વિન્સન મ્યુઝિયમ વલસાડની અંદર આવેલું છે. નંદીગ્રામ આશ્રમ જેની સ્થાપના મકરંદ દવેએ કરી હતી તે પણ વલસાડની અંદર આવેલું છે. ત્યારબાદ ચીકુ અને હાપુસ કેરીનું ઉત્પાદનમાં પ્રથમ નંબર વલસાડનો આવે છે. પારનેરાની ટેકરીઓ અથવા વિલ્સનની ટેકરીઓ પણ વલસાડની અંદર આવેલી છે. અતુલ રંગ રસાયણનું કારખાનું જેની સ્થાપના કસ્તુરભાઈ લાલભાઈએ કરી હતી તે પણ વલસાડની અંદર આવેલું છે. વાપી ઔદ્યોગિક નગરી તરીકે જાણીતું છે તે પણ વલસાડની અંદર આવેલું છે. વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો જે ઉમરગામમાં આવેલું છે તે પણ વલસાડની અંદર આવેલું છે. ત્યારબાદ વન સેવા મહાવિદ્યાલય બિલુસડી એ પણ વલસાડની અંદર અને દમણગંગા ડેમ પણ વલસાડની અંદર આવેલું છે. તેથી જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને તમને આ વિડીયો કેવો લાગ્યો તેના વિશે કમેન્ટ સેક્શનમાં જણાવશો. આવી જ રીતે આગળના વિડીયો પણ મૂકતા રહેવામાં આવશે. આપણે આ વિડીયો નિહાળ્યો તે બદલ ધન્યવાદ.